पूछो। मैंने तो अपना से है, मैंने से के मैंने आपको मैं मैंने से के लाओ ना, मैंने से है से एम एस एन બીજો છોકરી જે ગમે ને હા અઠવાડિયા મે બે દિવસ માં લગા પછો શુક્રવાર નો છે શુક્રવાર નો ચા મિક્સ ચવાણું થઈ ગયું અમે ચા છે ને મિક્સ ચવાણું છે આપી દીધું હા આજે આપી દીધું ચા સેવ ટમેટા સેવ મમરા છે સેવ મમરા છે રોટલી શાક દાળ ભાત શાક દાળ ભાત છે કઠોળ રોટલી દાળ ભાત કચુંબર છે હા જે સ્ટાફ રસોઈ અમે તમે લઈ જાણ ના ચા જાણ બે હવે ચા દે નાસ્તો કર્યો આદર્શ નિવાસી શાળામાં તે વખતે મને યાદ છે અમારા સંકલ સાહેબ આચાર્ય સાહેબ હતા આદર્શ સાહેબ હતા નાયક સાહેબ હતા બે મેડમ હતા રમેશ સાહેબ હતા અને સાથે સાથે જે ધનસુખભાઈ છે એ તે વખતે પટાવાડાની સાથે સાથે રસોડાનું પણ સંભાળતા હતા આડભાઈ હતા રાણાભાઈ હતા તો આખું ચિત્ર આજે પણ આવ્યો અમારી સાથે છે અને અમને તે વખતે ખૂબ મજા આવતી હતી એટલા માટે મજા આવતી હતી કે તે વખતે પણ અમને આજે જે તમને મળે છે એ રીતના અમને સવારે દાળ ભાત શાક રોટલી અહીંયા ખાવા મળતા હતા આજે તમને મળે છે ઘરે મળે છે ને અમને પણ તે વખતે દાળ ભાત શાક રોટલી ઘરે અહીંયા ખાવા મળતા હતા જ્યારે ઘરે એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે દાળ ભાત શાક રોટલી ઘરે ખાવા મળે આમાંથી પણ ઘણા મિત્રોની પરિસ્થિતિ એવી હશે આજે પણ આપણી આર્થિક પરિસ્થિતિ નબળી છે આપણા માતા પિતાઓ આજે પણ ખેતી કામ કરે છે મજૂરી કામ કરે છે અને આપણને ભણાવે છે સાચી વાત છે ને બધાના માતા પિતા કઈ નોકરી નથી કરતા અને હું પણ આ પરિસ્થિતિમાંથી ભણીને આગળ આવ્યો છું અને આજે પણ હું ભલે ધારાસભ્ય બન્યો છું આજે ભલે મને સરકાર પગાર આપે છે મોટી ગાડી લઈને ફરું છું પણ આજે બી મારા ઘરના મારા મમ્મી પપ્પા હોય મારા ઘર કુટુંબી હોય આજે પણ ખેતરમાં કામ કરે છે તો મિત્રો આપણી પરિસ્થિતિ આવી છે એને સુધારવા માટે એક જ તમારા પર રામબાણ યાદ છે કે તમે ખૂબ સારું ભણો આ તમારો ભણવાનો સમય છે તમને પેટ ભરીને જમવાનું મળે છે તમને આટલી સારી સુવિધાઓ મળે છે તમને અવારનવાર અહીંયા નાના મોટા કાર્યક્રમો થાય છે માર્ગદર્શન મળે છે અમારા જેવા ઘણા નેતાઓ તમને આવીને પ્રોત્સાહન આપી જાય છે એટલે આ સમય તમારો ભણવાનો છે અને આ સમયમાં તમારે ફક્ત ને ફક્ત ભણવા પર ફોકસ કરવાનો છે જરા પણ તમારે ભણવામાં પાછી પાની નથી કરવાની આજનો સમય તમે જો સાચવી લેશો સાચવી લેશો આ નવમું હોય દસમું હોય અગિયારમું હોય બારમું આ મહત્વનો સમય છે તમારું બારમામાં સારું રિઝલ્ટ થશે તો આવનાર દિવસોમાં તમારા ભવિષ્યના દ્વાર ઓટોમેટિક ખુલતા જશે તમારું દસમાનું રિઝલ્ટ સારું હશે તો આવનાર ભવિષ્ય એના પર નિર્ભર રહેશે એટલે આજે આકસ્મિક જ મુલાકાત હતી બીજી કોઈ વાત નથી પણ તમારે બધાએ ખૂબ ધ્યાનથી તંતોડ મહેનત કરીને ભણવાનું છે પોતાના માતા પિતાને યાદ કરવાના છે પોતાના પરિવારજનોને યાદ કરવાના છે અને તમે શું કરવા માંગો છો આવનાર દિવસોમાં તમારો ગોલ શું છે ધ્યેય શું છે એને કેન્દ્રમાં રાખીને તમારે ભણવાનું છે તમારા સાહેબે પણ તમારી તારીફ કરી છે છોકરાઓ ખૂબ સારા હોશિયાર છે અમારા સમયે ઘણા ધમાલ મસ્તીવાળા પણ છોકરાઓ હતા જે રૂમમાં ધમાલ મસ્તી કરે એટલે બીજા પાંચ દસ જણને અભ્યાસ કરવાવાળાને અભ્યાસ નહીં કરવા દે પણ સાહેબે કીધું કે બધા છોકરાઓ ખૂબ સારી મહેનત કરે છે ફોકસ કરે છે ભણવામાં ખૂબ સારી વાત છે આજે અનેક વિવિધ ટેકનોલોજીઓ આધુનિક યુગમાં તમને ભણવામાં મદદરૂપ થવાની છે સાથે સાથે અહીંનું વાતાવરણ ખૂબ
સારી રીતે જાણો છો, આદર્શ નિવાસી શાળાનું વાતાવરણ પણ એટલું સરસ છે કે તમે આમાં સેટ થઈ જાઓ. આપણે ગામડામાંથી આવીએ છીએ તો એ વાતાવરણ અને અહીંનું વાતાવરણ, એક તમને અભ્યાસ કરવાની મજા આવે એવું વાતાવરણ છે. કોઈએ ઘરે આટા ફેરા મારવાના નથી. શનિ રવિવાર આવે એટલે ઘરે ઘરે શું મળવાનું છે ભાઈ તમને? ઘરે ઘરે તમે જાઓ એટલે લાડુ બનાવી દેવાના છે, નથી ને? હા ભાઈ, નાની મોટી જરૂરિયાત હોય તો કમ્પાઉન્ડ છોડવાનું નથી. ઘરે વાત ફોન કરીને કોઈને કેવડાવીને કહી દેવાનું કે મારે આ પાઠ્યપુસ્તકની જરૂર છે, મારે આ વસ્તુની જરૂર છે, તો એ લોકો આપી જશે. ઘરનાને પણ આમના કામ કરવા દો. ઘરના પણ આ વરસાદ ચાલુ થયેલો છે, બધા ખેતીમાં લાગેલા છે, એટલે ઘરનાને કોઈ તમારે ચિંતામાં મૂકવાના નથી, ટેન્શનમાં મૂકવાના નથી. એમનું કામ એ લોકો ખૂબ સારી રીતે કરે છે. તમે ખેતી તમે જાઓ, હમણાં રજા પડશે દિવાળી પર, એટલે જજો. ખેતી એ ખૂબ સારી રીતે કરે છે. એ લોકો આપણા માટે ખેતી, એમના જે એમનું એમના ભાગમાં ખેતી આવી હશે, એમના ભાગમાં મજૂરી આવી હશે, એમના ભાગમાં નોકરી આવી હશે, તો તે નિષ્ઠાથી કરે છે. આપણું કામ છે આપણે ભણવાનું છે, તો ભણવાનું પણ આપણે નિષ્ઠાથી કરવાનું છે. ભણતર આપણે નિષ્ઠાથી કરવાનું છે, તો જ આવનાર દિવસોમાં તમે પણ સુખી થશો, તમારો પરિવાર પણ સુખી થશે, અને આવનાર દિવસમાં રાષ્ટ્રનું સમાજ નિર્માણ થશે. એટલે બહુ વાતની એક વાત, દરેક શાળાઓમાં જઈએ છીએ, બધાને મળીએ છીએ, અને જે શાળાઓમાં જે જરૂરિયાત હોય તે અમે ત્યાં ઉપલબ્ધ કરાવીએ છીએ. તમારે તો બધું કેમ્પસ ખૂબ સારું છે, એટલે તમામ જેટલા પણ નાના મોટા ધોરણ 9 થી જેટલા પણ 12 સુધીના મિત્રો છો, તમને બધાને મારે એક ધારાસભ્ય તરીકે એટલી જ વિનંતી છે, શિક્ષણ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ સિવાય પહેલા આપણા મા બાપ લોકો ગામમાં એક નજર ફેરવી જોઈ લેજો. જે લોકો ભણતા નથી એના જીવનમાં મજૂરી જ લખેલી છે. જે લોકો ભણ્યા નથી ને, આખો દિવસ મજૂરી કરે, હવારે 8-9 વાગે થી આજે 150 રૂપિયા લઈને ઘરે આવશે, એનાથી આજે આ મોંઘવારીમાં ઉદ્ધાર થવાનો નથી. એટલે તમારે મનમાં ગાંઠ બાંધી લેજો, ચોટલી બાંધી લેજો પાછળ, આ સમયમાં તમારે ભણવાનું છે. તૈયાર છો ને બધા? સ્ટાફ બધો સારો છે તમારો? એટલે જમવાનું સારું છે, રહેવાનું સારું છે, સ્ટાફ સારો છે, માર્ગદર્શન તમને સારું મળે છે. એટલે હવે તમારે બીજા કોઈ ભણગણમાં પડ્યા વગર ખૂબ સારું ભણો, ખૂબ આગળ વધો. અને જીવનમાં એવો અમે એવું નથી કહેતા કે તમને બધાને સરકારી નોકરી મળશે, પણ અહીંથી તમે જે જીવનના મૂલ્ય શીખીને આગળ નીકળશો તો ચોક્કસ ક્યારે પણ તમે પાછળ નથી પડવાના. આજે પણ હું ડાંગ જામ, આ ઉધમગઢી જામ, કુકરમુંડા જામ, ઉચ્છલ જામ કે સાગબારા, આટલા આટલા વિસ્તારોમાં જે આદર્શ નિવાસીના સ્ટુડન્ટો છે, આજે પણ મને મળે છે. ઘણા સ્ટુડન્ટો સારા શિક્ષક છે, ઘણા પોલીસ અધિકારીઓ છે, ઘણા મિશન મંગલમમાં છે, ઘણા તાલુકા પંચાયતોમાં છે, ઘણા છોકરાઓ અમારા જે ક્લાસમેટ અહીંયા હતા તે આજે સારા ક્ષેત્રમાં છે, ઘણા રાજકારણમાં પણ છે, ઘણા ધંધામાં પણ છે. તો તમને બધાને મળવાનો આજે મોકો મળ્યો છે. મને અવારનવાર આપણે મળીએ છીએ, પણ આ મારી આકસ્મિક મુલાકાત હતી. તમને મળવાનો અમારો ત્યાં ફેરો હતો, સમય અમે જે કાઢ્યો છે. તમને પણ આનંદ છે કે તમે બધા શિક્ષણ ખૂબ સારો અભ્યાસ કરો છો, અને એનાથી વધુ સારો અભ્યાસ કરીને જીવનમાં તમે બધા ખૂબ આગળ વધો, એ જ અમારી આશા અપેક્ષા છે. અને અમારા લગતા કંઈ પણ કામ હશે તો અમે અવારનવાર તમારા આચાર્ય સાહેબ સાથે વાતો કરીએ છીએ. પહેલા જેવું નથી કે આચાર્ય સાહેબને છુપાવી તમે કંઈ ફરિયાદ મારીને કરી શકો. આજે તો આચાર્ય સાહેબ તમારી સાથે એટલા બધા સંકલનમાં છે, નિખાલસપણે તમને પૂછે છે, અને વિદ્યાર્થીનો પ્રશ્ન એ પહેલા એનો પ્રાયોરિટી હોય છે. એટલે તમારો પ્રશ્ન આમના માટે અને અમારા માટે પ્રાયોરિટી હોય છે. એટલે તમે જરા પણ ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર ભણવા પર ધ્યાન આપો. ઘરે આટા ફેરા કોઈ મારવાના નથી, બરાબર છે? શનિ રવિવાર હશે એ દિવસે પણ તમારે કપડાં ધોવા હોય, આ કરવો હોય, તે કરો, પતાવીને અભ્યાસમાં તમારે લાગવાનું છે. હા, જે સમય હશે રમવાનો એ સમયમાં થોડો રમો, માઇન્ડ ફ્રેશ કરો, પણ પછી ખોટે ખોટા ઘરે બે દિવસ આટા ફેરા મારવાના એ બંધ કરી દેવાનું. તો તમારે હવે શાળાનો પણ સમય થશે, જમવાનો પણ સમય થશે, એટલે વધારે સમય નથી રહેતા. પણ વધારે મારે બે હાથ જોડીને બધાને વિનંતી છે કે તમે
સારું ભણો, જીવનમાં ખૂબ આગળ વધો, એ શુભકામના સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.